નમસ્કાર, ઝેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું મોદી શિવાંગી. આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ગઈકાલે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો. સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસ કૂદકે ને ભૂસકે વધતા જ જઈ રહ્યા છે. જો ગઈકાલની વાત કરવામાં આવે તો 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં 9 પુરુષ, 2 મહિલા, 2 બાળકી અને 1 બાળક, આ તમામનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. જેમાં પ્રાંતિજ તાલુકામાં 8, તલોદમાં 2, ખેડબ્રહ્મા તાલુકામાં 2, ઈડર અને વડાલી તાલુકામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં જિલ્લામાં પોઝિટિવનો આંકડો 85 પર પહોંચી ગયો છે. જ્યારે વડાલી તાલુકાની વાત કરવામાં આવે તો ગત સપ્તાહમાં મુંબઈથી દરજી સમાજના લોકો બસમાં વતન આવ્યા બાદ શુક્રવારે બાપસર અને થુરાવાસમાં પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યારબાદ શનિવારે વડાલી તાલુકાના કંજેલી ગામના ચંદુભાઈ વાલાભાઈ દરજી, ઉંમર વર્ષ 62નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપી ગયો હતો. અત્યાર સુધી વડાલી તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધ્રુવ મારી, ZSTV વડાલી.